तो आ तरफ आणंद में चार कलाक में 8 इंच वरसाद खाबक्यो छे। विविध नीचाणवाळा विस्तारों में पाणी भराई चुक्या छे। भालेज ओवरब्रिज पासे पाणी भराया छे तो लोटिया भागोळ विस्तार में पण पाणी भराई चुक्या छे। पाणी भराता स्थानिक रहीशो हालाकीमां मुकाया छे। वरसादे पालिकाने प्री मॉन्सून प्लाननी पोल खोली नाखी छे। तो ज्यारे पण थोड़ो वरसाद आवे त्यारे आ प्रकारनी स्थिति उद्भवे छे। शहेरीजनो रोषे भराया छे केम के लोकोने आ पाणी भराई जवाना कारणे भारे हालाकी वेठवानो वारो आवे छे। राहदारीओने वाहन चालकोने भारे मुश्किलीमां मुकावू पड़े छे। जो लोकोने घरनी बहार पण निकळवू होय तो एकवार विचार करवो पड़े ते प्रकारनी स्थिति उद्भवी छे। ભારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને જેને લઈને ભાલેજ ઓવરબ્રિજની બાજુમાં આવેલા સર્વિસ રોડ અને એક નયા વતન સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। હું અહીંયા બતાવવા માંગીશ કે અહીંયા જે આ પાણી ભરાઈ ગયા છે આપ જોઈ શકો છો। દર વર્ષે જ્યારે જ્યારે અહીંયા ભારે વરસાદ પડે છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા છે અને તેને લઈને સ્થાનિક રહીશો છે જે ભારે હાલાકીમાં મુકાય છે। આ અંગે સ્થાનિક રહીશો દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજે પાણી ભરાવાની સમસ્યા છે તેનો અંત આવતો નથી। આજે સવારે પણ ભારે વરસાદ તૂટી પડ્યો હતો અને તેના કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને તેને લઈને સ્થાનિક રહીશો ભારે હાલાકીમાં મુકાયા છે। ત્યારે આ સમસ્યાનું નિવારણ નગરપાલિકા દ્વારા ક્યારે લાવવામાં આવે છે તે જોવું રહ્યું। બુરહાન પઠાણ, G24 કલાક, આણંદ।